છે આપણું પર્યાવરણ. હવે સૌથી પહેલો સવાલ તો એ આવે કે પર્યાવરણ એટલે શું, પર્યાવરણ કોને કહેવાય. તો સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળ આ બધાના સરવાળાને પર્યાવરણ કહેવાય. પર્યાવરણની વ્યાખ્યા છે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી જે કોઈ બાહ્ય પરિસ્થિતિ છે અથવા પરિબળો છે એ બધા ભેગા મળી અને પર્યાવરણની રચના કરે છે. ટૂંકમાં આપણે કહીએ સમજવા માટે તો કે આપણી આસપાસ રહેલા જે ભૌતિક પરિબળો છે એ ભૌતિક પરિબળો અને જે સજીવો છે એ ભેગા મળી અને પર્યાવરણની રચના કરે છે. પર્યાવરણના વિવિધ ઘટકો એ આંતર સંબંધિત અને એકબીજા ઉપર આધારિત હોય છે. પર્યાવરણના વિવિધ ઘટકો પર્યાવરણ બે પ્રકારના ઘટકોનું બનેલું હોય, એક જૈવિક પરિબળો અને બીજા અજૈવિક પરિબળો, જેના વિશે આપણે આગળના સવાલમાં જોઈશું. બરાબર, જૈવિક અને અજૈવિક પરિબળો વિશે. તો પર્યાવરણના વિવિધ ઘટકો જે છે એ એકબીજા સાથે આંતર સંબંધિત છે, કારણ કે સજીવો જે છે એટલે કે જૈવિક પરિબળો જે છે એ અજૈવિક પરિબળો પર આધારિત હોય છે. આ ઘટકોની સંતુલા પર્યાવરણની સંતુલા માટે જરૂરી છે. જૈવિક અને અજૈવિક ઘટકો હંમેશા સંતુલિત હોવા જોઈએ, કારણ કે એ સંતુલા પર્યાવરણની સંતુલા માટે પણ જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે, એટલે જુદા જુદા પ્રદેશનું પર્યાવરણ પણ જુદું જુદું હોય છે. આપણે જોઈએ છીએ ભાઈ જંગલ હોય તેનું પર્યાવરણ અલગ હોય, રણ પ્રદેશ હોય તેનું પર્યાવરણ અલગ હોય, દરિયાઈ પર્યાવરણ અલગ હોય, નદી અથવા ઝરણાજળનું પર્યાવરણ અલગ હોય. એનું કારણ એ છે કે પૃથ્વી પર વિવિધ પ્રદેશની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાયા કરે છે, એટલે પ્રમાણે પર્યાવરણ પણ બદલાયા કરે છે. પર્યાવરણના જે વિવિધ સજીવો છે જે પર્યાવરણમાં જન્મે છે એ પર્યાવરણ સાથે અનુકૂલિત થઈને રહે છે. બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ જે પર્યાવરણમાં જન્મે છે તેને અનુકૂલિત થઈને રહે છે. અનુકૂલન એટલે શું, તો કે દરેક સજીવનો એક ગુણધર્મ છે કે એ પોતે જે પર્યાવરણમાં જન્મ્યો હોય એ પર્યાવરણ અનુસાર વર્તન કરે. દાખલા તરીકે ઊંટ હોય તો એનું અનુકૂલન એ રીતનું હોય કે રણ પ્રદેશમાં રહી શકે. એ જ રીતે માછલીને અનુકૂલન એવા હોય કે પાણીમાં રહી શકે. એવું નહીં કે પ્રાણીઓ જ, વનસ્પતિઓ પણ અનુકૂલન સાધે છે. જેમ કે કમળ છે એના અનુકૂલન એવા હોય કે પાણીમાં થાય, પાણીની ઉપર તરતું હોય, અને ઠોર કાંટાળી વનસ્પતિ એના અનુકૂલન એવા હોય કે રણ પ્રદેશમાં થાય. તો બધી વનસ્પતિ અને પ્રાણીઓ જે પર્યાવરણમાં જન્મે છે તે અનુકૂલિત થઈને રહે છે. પર્યાવરણમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના જીવનને અસર કરે છે. પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર થાય તો એ સજીવોના જીવનને અસર કરે. દાખલા તરીકે ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન વધી જતું રહે, કોઈ ભાઈ દરિયાઈ નિવાસતંત્ર છે એમાં પાણીનું તાપમાન વધી જતું રહે તો એમાં ઘણી બધી માછલીઓ મૃત્યુ પામે છે, અથવા પાણીની અંદર કંઈક કેમિકલ છોડી દેવામાં આવે ઉદ્યોગોમાંથી જે પાણીની પીએચ ઘટાડી નાખે તો ઘણી મોટી સંખ્યામાં માછલીઓ મરી જાય. એટલે પર્યાવરણમાં કોઈ પણ પરિબળમાં થતો ફેરફાર જે છે એ સજીવોના જીવનને અસર કરે છે. ચાલો ફરી એકવાર પર્યાવરણ એટલે શું પહેલા તો આપણે સમજીએ. તો સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળના સરવાળાને પર્યાવરણ કહેવાય. પર્યાવરણના વિવિધ ઘટકો આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે. આ ઘટકોની સંતુલા એ પર્યાવરણની સંતુલા માટે જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાયા કરે છે, અને એટલા માટે જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ જુદું જુદું હોય છે. બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ જે પર્યાવરણમાં જન્મે છે તેને અનુકૂલિત થઈને રહે છે. પર્યાવરણમાં થતો પ્રતિકૂળ ફેરફાર એ સજીવોના જીવનને અસર કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણો નિવસનતંત્ર એટલે શું અને એના પ્રકાર સમજાવો. તો બધા જ સજીવો અને
અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પરિબળ મળીને જે આંતરક્રિયાતંત્ર બનાવે છે તેને નિવસન તંત્ર કહેવાય. ટૂંકમાં બધા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ભેગા મળીને જે આંતરક્રિયાતંત્ર બનાવે એને નિવસન તંત્ર કહેવાય. કોઈ પણ નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અથવા મોટું પણ હોઈ શકે છે. જેમ કે દરિયાઈ નિવસન તંત્ર છે તે બહુ મોટું હોય. નિવસન તંત્રમાં સજીવો તેના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે અને દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર, એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર એટલે કે જમીનનું નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર અંદર જંગલનું નિવસન તંત્ર આવે, તૃણભૂમિનું નિવસન તંત્ર આવે એટલે ઘાસના મેદાનનું નિવસન તંત્ર આવે, અને રણ પ્રદેશનું નિવસન તંત્ર આવે. જ્યારે જલજ નિવસન તંત્ર છે એના પાછા બે પ્રકાર, એક મીઠા પાણીનું નિવસન તંત્ર અને બીજું ખારા પાણીનું નિવસન તંત્ર. મીઠા પાણીના નિવસન તંત્ર અંદર નદી છે, ઝરણા છે, સરોવર છે, તળાવ છે, આ બધા નિવસન તંત્રનો સમાવેશ થાય છે. જ્યારે જલજ નિવસન તંત્ર ખારા પાણીનું નિવસન તંત્ર છે એમાં દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ થાય છે. ફરીથી એક વાત, નિવસન તંત્ર બધા જ સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પરિબળો મળી જે આંતરક્રિયા તંત્ર બનાવે છે તેને નિવસન તંત્ર કહેવાય. કોઈ પણ નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. નિવસન તંત્રમાં સજીવો તેમના ભૌતિક પરિબળ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે અને દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્રમાં ભળી જાય છે. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર, એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર અને રણપ્રદેશનું નિવસન તંત્ર. જ્યારે જલજ નિવસન તંત્રના બે પ્રકાર, એક મીઠા પાણીનું નિવસન તંત્ર જેની અંદર નદી, ઝરણા, સરોવર અને તળાવનું નિવસન તંત્ર આવે, બીજું ખારા પાણીનું નિવસન તંત્ર જેમાં દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ થાય છે. તો મિત્રો, આપણો નેક્સ્ટ સવાલ છે નિવસન તંત્રના ઘટકો. તો દરેક નિવસન તંત્ર જે છે એ બે પ્રકારના ઘટકોનું બનેલું હોય છે, એક અજૈવિક ઘટકો અને બીજું જૈવિક ઘટકો. અજૈવિક ઘટકો, અજૈવિક એટલે કે જે સજીવ નથી એવા ઘટકો. નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. જેમ કે તાપમાન છે, પ્રસાદ છે, ભેજ છે, પવન છે, ભૂમિ, પ્રકાશ, ખનિજ તત્વો, આ બધા નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. બીજું જૈવિક ઘટકો, નિવસન તંત્રના બધા જ સજીવ એટલે કે જે કંઈ જીવિત છે એ બધા જ ઘટકોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. નિવસન તંત્રના બધા જ સજીવોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. હવે સજીવો એટલે કે જે જૈવિક ઘટકો છે એની ખોરાક મેળવવાની પદ્ધતિને આધારે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા છે, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. પહેલા ઉત્પાદકો. ઉત્પાદકો એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ કરે છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, લીલ અને લીલી વનસ્પતિ આ ઉત્પાદક સજીવો છે. બીજું ઉપભોગીઓ, જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, એ ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાક ઉપર આધારિત હોય છે. હવે ઉપભોગી સજીવો છે એની ચાર કક્ષાઓ છે, તૃણાહારીઓ, માંસાહારીઓ, સર્વાહારીઓ અને પરોપજીવીઓ. તૃણાહારીઓ, આપણે જાણીએ છીએ જે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને આપણે તૃણાહારી કહીએ છીએ. દાખલા તરીકે હરણ છે અથવા ગાય છે, તૃણાહારી છે. માંસાહારીઓ તો જે અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને માંસાહારી સજીવો કહેવાય. તૃણાહારીઓ છે એ પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે, જ્યારે માંસાહારીઓ છે એ દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના
તો કે જે તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ કહેવાય. દાખલા તરીકે જરગ છે અથવા શિયાળ જેવા પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે એને દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કહેવાય. તૃતીય ક્રમના ઉપભોગીઓ કોને કહેવાય? તો કે જે તૃણાહારીઓ અને દ્વિતીય ક્રમના ઉપભોગીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને તૃતીય ક્રમના ઉપભોગીઓ કહેવાય. દાખલા તરીકે વાઘ સિંહ. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રકાર સર્વાહારીઓ. જે વનસ્પતિ અને પ્રાણી તૃણાહારી અને માંસ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા સજીવોને સર્વાહારી કહેવાય. આપણે એને મિશ્રાહારી સજીવો તરીકે પણ ઓળખીએ છીએ. દાખલા તરીકે વંદો છે, ઉંદર છે અથવા મનુષ્ય છે, આ બધા સર્વાહારી સજીવો છે. અને પરોપજીવી સજીવો, તો જે સજીવો અન્ય સજીવ ઉપર આધારિત રહી અને એમાંથી પોષણ મેળવતા હોય એને પરોપજીવી સજીવો કહેવામાં આવે છે. દાખલા તરીકે અમરવેલ છે, જળો છે, આ બધા પરોપજીવી સજીવો છે. અમરવેલ છે એ પોતાની આસપાસ જે કંઈ વૃક્ષ હોય એને ફરતે વીતળાય અને આગળ ઉપર ચડી જાય અને પોતાના મૂળ છે ઝાડની થડમાં દાખલ કરે અને ઝાડ જે કંઈ પોષક દ્રવ્યો તૈયાર કરે એ બધું અમરવેલ લઈ લે. તો પરોપજીવી છે એ યજમાનને નુકસાન પહોંચાડે છે, કોઈ ફાયદો કરતું નથી. ઓકે, તો બીજો પ્રકાર ઉપભોગી સજીવો. અને જૈવિક ઘટકોમાં છેલ્લા આવશે વિઘટકો. જે સજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનો અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે તેમને વિઘટકો કહે છે. દાખલા તરીકે બેક્ટેરિયા અને ફૂગ. ઓકે, તો વિઘટકો આપણે નોંધ કરીએ છે કે વનસ્પતિ અથવા પ્રાણીના મૃદ્ય હોય તો કુદ્યો છે એમને પડીને સડી જાય, કોઈ જાય, એને સડાવવાનું કામ વિઘટકો કરે, જરૂરી પ્રક્રિયા છે. તો જે સજીવો વનસ્પતિ અને પ્રાણીના જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી એને અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે એ સજીવોને વિઘટકો કહેવાય. બેક્ટેરિયા અને ફૂગ